प्रणाम प्रणाम धोरण पांचमां ऑनलाइन टीचिंगमां आपनो हार्दिक स्वागत छे। पाना नंबर 21 पाठ 4 विंडोज़नो परिचय एनो अभ्यास आपणे करवानो छे। पाठ 4 विंडोज़नो परिचय विंडोज़नो परिचय पाठ 4 એનો અભ્યાસ કરવાનો છે। પાના નંબર 21 તો પાના નંબર 21 વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ। આગળ આપણે હાર્ડવેર સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ ગ્રાફિક્સ વગેરેનો અભ્યાસ કર્યો હતો। ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તેનો અભ્યાસ કર્યો હતો। હવે આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમ કેવી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો અભ્યાસ કરવાનો છે। ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એનો તો આપણો અભ્યાસ કર્યો તો જ, પણ આજે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો અભ્યાસ કરવાનો છે। તો મોટાભાગના કોમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે। મોટાભાગના કોમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જે વિન્ડોઝ નામની પ્રખ્યાત છે। શું વિન્ડોઝના નામથી ફેમસ છે? વિન્ડોઝ એ ગ્રાફિકલ ઇન્ટરફેસવાળી સહેલાઈથી ઉપયોગ કરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે। ઓપરેટિંગ સિસ્ટમ છે। ગ્રાફિકલ ઇન્ટરફેસનો અર્થ એ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કમાન્ડ યાદ રાખવા પડતા નથી પણ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે સ્ક્રીન પર યોગ્ય કમાન્ડ કે ટૂલ્સ કે સંબંધિત ચિત્રને માત્ર ક્લિક દ્વારા પસંદ કરી શકાય છે તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આટલી લોકપ્રિય કેમ છે? ચાલો તેનો કેટલીક આકર્ષક લાક્ષણિકતાઓ જોઈએ। તો 1 નંબર છે, વિન્ડોઝમાં દરેક પ્રોગ્રામ સ્ક્રીન પર અલગ વિન્ડો ખુલે છે, આથી તેનું નામ વિન્ડોઝ છે। શું છે? વિન્ડોઝ। એકી સાથે તમે ઘણા બધા પ્રોગ્રામમાં કામ કરી શકો છો બે નંબર, વિન્ડોઝમાં કામ કરવા માટે વિવિધ કમાન્ડ યાદ રાખવા પડતા નથી। તમારે વિન્ડોઝ પરના સંબંધિત ચિત્ર કમાન્ડ કે ટૂલ પર માત્ર ક્લિક કરવાનું છે, એટલે આપણે કમાન્ડ યાદ રાખવા પડતા નથી, પણ એના ઉપર ક્લિક કરવું એટલે એ ઓપન થઈ જાય। એમ આપણે ડેસ્કટોપ ઉપર જે ચિત્ર મૂક્યું હોય, જે આપણે ઓપન કરવાનું હોય, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે એ ઓપન થઈ જશે એમ। 3 નંબર, વારંવાર ઉપયોગમાં લેવાતા ટૂલ્સ કે કમાન્ડ્સ વિન્ડો પર આઇકનના રૂપમાં હોય છે જોવા મળે છે આપણે આઇકન રૂપે આપણે જોઈ શકીએ છીએ। 4 નંબર, સેવ કર્યા વિનાનો ડેટા ભૂસાઈ જવાનો ભય રહેતો નથી જો તમે ડોક્યુમેન્ટ સેવ કર્યા વિના વિન્ડોઝ બંધ કરશો તો તરત કોમ્પ્યુટર પૂછશે કે તમે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છો છો। તમે યસ બટન પર ક્લિક કરો તો કોમ્પ્યુટર ડોક્યુમેન્ટ સેવ કરશે અને પછી વિન્ડો બંધ કરશે, એટલે કોમ્પ્યુટર આપણને પૂછશે
કે તમારે ડોક્યુમેન્ટ સેવ કરવો છે કે નથી કરવો એમ. યસ બટન આપણે ક્લિક કરીશું તો ડોક્યુમેન્ટ સેવ થશે અને વિન્ડોઝ બંધ થશે. જો તમે નો બટન પર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ સેવ નહીં થાય એમ. એટલે વિન્ડોઝમાં આ સિસ્ટમ છે, તમે જે ડોક્યુમેન્ટ બંધ કરવો હોય તો તમને પૂછશે કે સેવ થશે કે નહીં થાય. હવે આગળ વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ, વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો. તો વિન્ડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ માટે માઉસ એ ઘણું મહત્ત્વનું ઇનપુટ ડિવાઇસ છે. માઉસ એ ઘણું ઇનપુટ ડિવાઇસ છે. જ્યારે તમે માઉસ બટન દાબો છો ત્યારે તમે ક્લિચ અવાજ સાંભળી શકો છો. અને આથી આપણે આગળ વધીએ એ પહેલાં માઉસની ક્રિયાઓ સંબંધિત પરિભાષાથી પરિચિત થઈએ છીએ. આપણે પરિચિત માઉસની સંબંધિત ક્રિયાઓથી પરિભાષાથી આપણે પરિચિત થઈએ છીએ. બરાબર. એક નંબર, પોઇન્ટિંગ. આઇકન કે ટૂલ પર માઉસ પોઇન્ટર મૂકવું. આઇકન કે ટૂલ પર માઉસ પોઇન્ટર મૂકવું, પોઇન્ટિંગ, પોઈન્ટ કરવું એમ. બે નંબર, ક્લિક. માઉસ બટન દબાવીને છોડી દેવું. માઉસ બટન દબાવીને છોડી દેવું. ત્રણ, લેફ્ટ ક્લિક. લેફ્ટ ક્લિક. માઉસનું ડાબું બટન ક્લિક કરવું. સામાન્ય રીતે ક્લિક એટલે લેફ્ટ ક્લિક, કારણ કે માઉસનું ડાબું બટન વારંવાર વપરાય છે. માઉસનું ડાબું બટન વારંવાર વપરાય છે એટલે એને આપણે લેફ્ટ ક્લિક કહીશું. ચાર નંબર, રાઇટ ક્લિક. માઉસનું જમણું બટન દબાવો એને આપણે રાઇટ ક્લિક કહીશું. હવે પાંચ નંબર, ડબલ ક્લિક. માઉસ બટનને બે વાર ઝડપથી દાબવું. માઉસ બટનને બે વાર ઝડપથી દાબવું. છ નંબર, ડ્રેગ. માઉસ બટન દબાયેલું જ રાખીને બટન છોડ્યા વિના માઉસને સરકાવવું અને પછી માઉસ બટનને છોડી દેવું, ડ્રેગિંગ કરવું. એટલે માઉસ બટનને દબાવી રાખવું અને એને છોડ્યા વગર ખસેડવું અને પછી ત્યારબાદ છોડી દેવું, એને આપણે ડ્રેગિંગ કહીશું. શું કહીશું? ડ્રેગિંગ કહીશું. તો ફરીથી પોઇન્ટિંગ. એક નંબર, પોઇન્ટિંગ. આઇકન કે ટૂલ પર માઉસ પોઇન્ટર મૂકવું. બે નંબર, ક્લિક. બે નંબર, ક્લિક. માઉસ બટન દબાવીને છોડી દેવું. ત્રણ નંબર, લેફ્ટ ક્લિક. માઉસ બટન ડાબું બટન ક્લિક કરવું. સામાન્ય રીતે ક્લિક એટલે લેફ્ટ ક્લિક. માઉસ બટન ડાબું બટન વારંવાર વપરાય છે. માઉસનું ડાબું બટન વારંવાર વપરાય છે. ચાર નંબર, રાઇટ ક્લિક. માઉસનું જમણું બટન ક્લિક કરવું. રાઇટ ક્લિક એટલે રાઇટ બટન, રાઇટ જમણું બટન ક્લિક કરવું. પાંચ નંબર, ડબલ ક્લિક. માઉસ બટનને બે વાર ઝડપથી દાબવું. છ નંબર, ડ્રેગ. માઉસ બટન દબાયેલું જ રાખીને માઉસને સરકાવવું અને પછી માઉસ બટનને છોડી દેવું. માઉસને માઉસ પેડ પર જ્યારે તમે માઉસ સરકાવો છો ત્યારે ડેસ્કટોપ પર તમને એક નાનકડો એરો સરકતો દેખાશે. તે ડેસ્કટોપ પરની માઉસની જમણી માઉસની જગ્યા દર્શાવે છે. તે ડેસ્કટોપ પર માઉસની જગ્યા દર્શાવે છે. આથી આ એરો માઉસ પોઇન્ટર કે પોઇન્ટર તરીકે ઓળખાય છે. માઉસ પેડ પર તમે માઉસ સરકાવો તે પ્રમાણે ડેસ્કટોપ પર માઉસ પોઇન્ટર પર ખસે છે. વિન્ડોઝમાં માઉસનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ આપણે કર્યો. પ્રણામ અસ્તો.